ભરૂચ નજીક નેશનલ હાઈવે એટલે કે જૂના સરદાર બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી જવાના કારણે મોડી રાત્રિથી સવાર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. બપોર સુધી પણ ટ્રાફિક જામ યથાવત રહ્યો છે. ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર લગભગ પાલેજ સુધી વાહનોનો લાંબો ખડકલો જોવા મળી રહ્યો છે, એટલે ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું છે, જેના કારણે લગભગ વાહન ચાલકોએ 2-3 કલાક ટ્રાફિક જામની સમસ્યાનું ભોગવવાનો વારો આવેલો છે. એટલે કે પાલેજ નજીક એટલે કે 30-35 કિલોમીટર દૂર વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે, ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ વાત કરીએ તો ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર આપ જોઈ રહ્યો છો સમગ્ર પાલેજથી જૂના સરદાર બ્રિજ ઉપર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. લગભગ લોકો 8-10 કલાક સુધી ટ્રાફિક જામ સહન કરવા મજબૂર બન્યા છે. અહીં નર્મદા નદી ઉપર જે જૂનો સરદાર બ્રિજ ઉપર છે ત્યાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. અને લગભગ ગત મોડી રાત્રિથી આજે બપોર સુધી ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહી છે. અને ખાસ વાત કરીએ તો પણ કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં અટવાયા છે. અને ખાસ વાત કરીએ તો આમાં લક્ઝરી બસો પણ ફસાયેલી છે, જે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ રાજકોટ તરફથી આવતી લક્ઝરી બસો પણ આમાં ફસાઈ ગઈ છે, જેના કારણે લગભગ 10-12 કલાક સુધી વાહનો ટ્રાફિક જામમાં આજે ફસાઈ જવાનો વારો આવ્યો છે. એટલે ખાસ વાત કરીએ તો ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાને લઈ વાહન ચાલકો ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પડેલી કાલે 1 વાગે, આજે 3 વાગે પૂછ્યો. આ રોડ ટેક્સ વાળા રોડ ટેક્સ લે, અમારી પાસેથી આરટીઓ ટેક્સ લે, કોઈ આ સરકારને કોઈ કંઈ તમે સમજાવો કે આટલો બધો ટ્રાફિક છે, આ ધ્યાન આપે. આ બધા પેસેન્જરો કેટલા 25-25 કલાક 12 કલાકનો રસ્તો 27 કલાકે સુરત પહોંચ્યો અને કોઈ ધ્યાન તો દેતા નથી. આરટીઓવાળા, ટ્રાફિક, PWD, તો સરકાર શું કરે છે? ખૂટેલી છે કે જાગે છે? અર્જન્સી ટ્રાફિકમાં 12 બજે કે નાખા તો હેરાન હો ગયા. ટ્રાફિકને લીધે, ભરૂચ ટ્રાફિકને લીધે. ટ્રાફિક કેવું હોય? એ ભરૂચ પુલ પર નહીં, ટ્રાફિક કેવું હોય? માર્ગ અચ્છા હે? એ માર્ગ કેસા હે? માર્ગ રોડ રસ્તા એસા હે? ખાડા હે? ઉભેલા છીએ ટ્રાફિકમાં. હજી આજે 12 વાગ્યા, છોકરાઓને અત્યારે ગરમીના કેટલા હેરાન થઈ ગયેલા છે. જો છોકરાઓને અત્યારે હાલત, કોઈ પાણી ખાવા પીવાની કોઈ સુવિધા નહીં, આવામાં કેવું હેરાન થાય. બેંકમાં નોકરી કરે ને મેડમને શું એ બોલશે? એટલે આ વસ્તુ તમે થોડું કાળજી રાખાવો, થોડુંક તમે આગળ પહોંચાડો તો વધારે સારું રહે આમાં. કેમ કે બહુ છોકરાઓ, પબ્લિક, ફેમિલી બધા અત્યારે કંટાળી ગયેલા છે ખાધા વગરના. સાંજે 12 વાગ્યાના નીકળેલા છીએ, સવારના 6 વાગ્યાના ફસાયેલા છીએ. 2-3 દિવસથી ભરૂચમાં મૂસળાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સરદાર બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને વાહનોની ગતિ ધીમી થઈ ગઈ છે. અને આ ગતિ ધીમી થવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા છેક પાલે સુધી થઈ ગઈ છે. અને આ છેલ્લા 24 કલાકથી આ ટ્રાફિક જામની સમસ્યા છે. અને દર વર્ષે આવું ને આવું ઉદ્ભવતું રહે છે વરસાદના કારણે. તો શું તંત્ર આ રોડ બનાવવાની અંદર ને બ્રિજ બનાવવાની અંદર શું ગોબાચારી કરી રહી છે? અને માની લો કે જો કોઈ ખાડાના કારણે કોઈની જાનહાનિ થાય તો એની જવાબદાર કોણ રહેશે? તંત્ર રહેશે? અને આ જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તે લોકો આ ગાબડા પૂરવાની કામગીરી કરતા નથી. હજુ પણ આ ટ્રાફિક જામ હળવો ક્યારે થશે? પરંતુ હાલ તો RMD હોય કે PWD હોય, જૂના સરદાર બ્રિજમાં પડેલા ગાબડાઓ વહેલી તકે પૂરે, જેથી કરીને વાહન ચાલકોની ગતિ વધે અને ટ્રાફિક જામનું નિસર્ગ દૂર થાય. ઇસ વિડિયો કો લાઇક કરે, હમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર, બેલ આઇકન જરૂર પ્રેસ કરે, હમારી ન્યૂ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.